નમસ્કાર, મારું નામ આયુષ કુમાર છે. હું મહેસાણા સ્થિત સ્વામી વિવેકાનંદ સર્વોદય બેંક એજ્યુકેશન કોલેજ SVSB BEd સેમ 4 માં અભ્યાસ કરું છું. આજનો મારો વિષય છે સંરચનાવાદ અને 5E મોડેલ સમજાવો, જે એડવાન્સ પેડાગોજીની અંદર વિષયની અંદર આવેલ છે. સૌ પ્રથમ આપણે 5E શિક્ષણ પ્રતિમાન વિશે સમજીશું. 5E શિક્ષણ પ્રતિમાન એ તેને ઇંગ્લિશમાં 5E ટીચિંગ મોડલ પણ કહેવામાં આવે છે. તેના 5 ભાગો પડે છે: એન્ગેજ, એક્સપ્લોર, એક્સપ્લેન, ઇલેબોરેટ એન્ડ ઇવોલ્યુશન. આ 5 ભાગોના હું ટૂંકમાં તમને માહિતી જણાવીશ. સૌ પ્રથમ એન્ગેજ. એન્ગેજનો અર્થ થાય છે જોડાવવું, સહભાગી થવું, શીખવા માટે ઉત્પ્રેરિત કરવું. ત્યારબાદ એક્સપ્લોર. એક્સપ્લોરનો અર્થ થાય છે શોધવું, જાતે શીખવું, વિષયવસ્તુની સંકલ્પનાઓ અને મુદ્દાઓને સ્વપ્રયત્ને સમજાવવા. ત્યારબાદ આવે છે એક્સપ્લેન. એક્સપ્લેન એટલે સ્પષ્ટીકરણ કરવું. દરેક જૂથને તેના સમગ્ર વર્ગ સમક્ષ પોતાના જૂથની ચર્ચામાં સમજાવશે તે જણાવવું. એટલે કે સમય જે પણ ગ્રુપ હોય, જે પણ શાળાની અંદર જે પણ વર્ગખંડમાં ગ્રુપ હોય, તેનું પોતાના વિચારો અને જે મંતવ્યો છે તે પોતાના રીતે બીજા સમક્ષ, બીજા ગ્રુપ સમક્ષ પોતાના મને વિચારીને સમજાવવા. ત્યારબાદ આવે છે ઇલેબોરેટ. તો ઇલેબોરેટનો મતલબ થાય છે વિસ્તૃતિકરણ, તાર્કિક પરિણામો તારવવા. આની અંદર વિચારોનું તારવણી કરવામાં આવે છે. ત્યારબાદ ઇવોલ્યુએટ. ઇવોલ્યુએટ એટલે કે સતત મૂલ્યાંકન, અપેક્ષિત પરિવર્તનોના સંદર્ભમાં પુરાવા એકત્રિત કરવા, એટલે કે મૂલ્યાંકન કરવામાં આવે છે. આ જે 4 ભાગો આપણે જોયા તેની અંદર આ 5મા ભાગની અંદર મૂલ્યાંકન કરવામાં આવે છે. ત્યારબાદ આજનો મારો વિષય છે એન્ગેજ. તો એન્ગેજનો અર્થ થાય છે જોડાવવું, સહભાગી થવું, શીખવા માટે ઉત્પ્રેરિત કરવું. એટલે કે 5E પ્રતિમાનનું આ પ્રથમ સોપાન ગણવામાં આવે છે. આ સોપાન વડે અધ્યયન અધ્યાપનની શરૂઆત થાય છે. આ સોપાન વિદ્યાર્થીઓના પોતાના પૂર્વ અધ્યયન તથા અનુભવોને વર્તમાન અધ્યયન અનુભવો સાથે જોડાણ માટેનું છે. એટલે કે પૂર્વ અધ્યયન અનુભવ અને નવા વર્તમાન જે નવા શીખવામાં આવે છે વિદ્યાર્થીઓને, તે અધ્યયન અનુભવોનું બંનેનું સાથે જોડાણ માટેનું એક આ સાંકળ ટાઈપનું એક પરિબળ ગણવામાં આવે છે. જે એન્ગેજના ઉપયોગોમાં આપણે જોઈએ તો આમ પ્રથમ સોપાનમાં નીચે પ્રમાણેની બાબતો આવે છે. જે સૌ પ્રથમ આપણે જોઈએ તો વર્તમાન તથા ભૂતકાળના અધ્યયન અનુભવો વચ્ચે સંબંધોની પ્રસ્થાપિત કરવા. એટલે કે વર્તમાન જે આપણે આગલી વસ્તુમાં જોયું કે વર્તમાન અને પૂર્વ જે થઈ ગયેલા બધા અનુભવો છે તેનું સંક્ષિપ્તીકરણ કરીને તેમ બધે બંને સંબંધો વચ્ચે એક નવો સંબંધ બાંધવો. આયોજન કરવામાં આવેલ વર્તમાન પ્રવૃત્તિઓના અધ્યયન પરિણામોના સંદર્ભમાં વિદ્યાર્થીઓ પોતાના વિચારો કેન્દ્રિત કરે તે માટેનું પ્રોત્સાહન તેને પૂરું પાડવું. આ બધું વિદ્યાર્થીઓને સંલક્ષીને કરવામાં આવતી પ્રક્રિયાઓ છે. ત્યારબાદ 5E ઇલેક્ટ્રિકલ મોડલના ઇંગેજ તબક્કામાં વિદ્યાર્થીઓનું મન નવા વિષયમાં વ્યક્ત થવાનું શરૂ કરે છે. એટલે કે આ મોડલના ઉપયોગ કરવાથી આપણને વિદ્યાર્થીઓની જે મનોરુચિ છે તે બીજી કોઈ પણ વસ્તુ આડે અવળી જયા કરતા તે સીધે સીધું જે આપણને શીખવાવાળું છે વિદ્યાર્થીઓને તેના અંદર કોન્સન્ટ્રેટ કરવામાં આવે છે. શિક્ષક વિદ્યાર્થીઓને તેમના ભૂતકાળના અનુભવો તેમની સાથે જોડીને વિષય પર વિચાર કરવાની તક પૂરી પાડે છે અને વિદ્યાર્થીઓમાં રસ વધે છે અને જિજ્ઞાસા ઉત્પન્ન થાય છે. એટલે કે શિક્ષક દ્વારા વિદ્યાર્થીઓને ખૂબ જ સારી રીતે તેમને માર્ગદર્શન આપવામાં આવે છે, જેથી વિદ્યાર્થીઓમાં જે વિષયને લગતો અને જે ટોપિક ભણાવવાનો છે તેને લગતો રસ અને જિજ્ઞાસા વધુ ઉત્પન્ન થાય છે, વિદ્યાર્થીઓને વધારે મજા આવે છે. ત્યારબાદ શિક્ષકની ભૂમિકામાં જોઈએ તો વિદ્યાર્થીની સંકલ્પનાઓ, પ્રક્રિયાઓ તથા કૌશલ્યોનું અધ્યયન કરવા માટે બૌદ્ધિક સહભાગિતા કેળવે છે. એટલે કે વિદ્યાર્થીઓની બૌદ્ધિક સહભાગિતા માટે શિક્ષકની ભૂમિકા મહત્વની છે. તે તેમની મદદ કરે છે, માર્ગદર્શન કરે છે. પછી વિદ્યાર્થીઓમાં રસ તથા રુચિ પેદા કરે છે, વિદ્યાર્થીઓમાં જિજ્ઞાસાનો ઉદ્ભવ કરે છે, વિદ્યાર્થીઓમાં પ્રશ્નોનો ઉદ્ભવ કરે છે. શિક્ષકની આ એક જવાબદારી હોય છે જેના લીધે વિદ્યાર્થીઓનું આગલું ભવિષ્ય સાકાર થઈ શકે. વિદ્યાર્થીઓ પ્રવર્તમાન સંકલ્પના અથવા વિષયવસ્તુ અંગે શું જ્ઞાન ધરાવે છે અથવા શું વિચાર ધરાવે છે તે સંદર્ભમાં વિદ્યાર્થીઓને પ્રતિચાર પ્રાપ્ત કરે છે. આ ત્યારબાદ આપણે જોઈએ તો વિદ્યાર્થીઓનું કાર્ય. તો વિદ્યાર્થીઓના કાર્યની અંદર વિવિધ પ્રકારના પ્રશ્નો જેવા કે આ શા માટે બન્યું, એ વિદ્યાર્થી દ્વારા તેને વિચારવાનો એક
પ્રક્રિયા છે કે વિદ્યાર્થીઓ શું વિચારે છે તે વિદ્યાર્થીઓનું કાર્ય જણાવવામાં આવ્યું છે કે હું આના વિશે પહેલેથી કેટલું જ્ઞાન અથવા કેટલી જાણકારી ધરાવું છું અથવા મને આના વિશે કેટલી માહિતી એકત્રિત કરી છે વગેરે પર વિચાર કરે છે। સંકલ્પના અથવા વિષયવસ્તુ સંદર્ભે રચ દાખવે છે। આમ પ્રથમ સોપાનમાં તે નવું જ્ઞાન મેળવવામાં તત્પર બને છે। તો આ રીતે આપણે જોઈએ તો કે 5VSC મોડલની અંદર આપણે આ પ્રકારના સોપાનો અને આ પ્રકારનું એન્ગેજની મોડેલ છે જે ભાગ છે પાંચ ભાગોમાં પ્રથમ ભાગ તેની અંદર સંબંધ જાળવવાનો કીધું છે જોડવાનો જે પૂર્વ જ્ઞાન અને જે નવું વર્તમાન જ્ઞાન છે તેના વિશેનો સંબંધ જોડવાનો અને જાળવી રાખવાનું તે એક આ પ્રકારનું એક પગલું છે જે 5V ટીચિંગ મોડેલની અંદર દર્શાવવામાં આવ્યું છે। નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, મારું નામ સોલંકી ભગવત છે, લાલસાણ છે। હું સ્વામી વિવેકાનંદ સર્વોદય બેંક એજ્યુકેશન કોલેજ મહેસાણાનો તાલીમાર્થી છું। આજે આપણે બીએડ સેમિસ્ટર ફોરમાં એડવાન્સ પેડાગોજી અંતર્ગત 5E મોડેલ વિશે અભ્યાસ કરીશું। 5E શિક્ષણ પ્રતિમાન। 5E શિક્ષણ પ્રતિમાનમાં કુલ પાંચ સોપાનોનો સમાવેશ થાય છે। પ્રથમ સોપાન એન્ગેજ એટલે જોડાવવું, સહભાગી થવું। બીજું સોપાન એક્સપ્લોર એટલે શોધવું અથવા જાતે શીખવું। ત્રીજું સોપાન એક્સપ્લેન એટલે સ્પષ્ટીકરણ કરવું। ચોથું સોપાન એલાબોરેટ એટલે વિસ્તૃતીકરણ અથવા તાર્કિક પરિણામો તારવવા। પાંચમું સોપાન ઇવેલ્યુએટ એટલે સતત મૂલ્યાંકન। તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે અગાઉ પ્રથમ સોપાન વિશે અભ્યાસ કર્યો, હવે આપણે બીજું સોપાન એક્સપ્લોર વિશે જાણીશું। એક્સપ્લોર એટલે શોધવું, જાતે શીખવું અથવા વિષય વસ્તુની સંકલ્પનાઓ અને મુદ્દાઓને સ્વપ્રયત્ને સમજવા, એટલે કે વિદ્યાર્થી કોઈ પણ બાબતને સમજવા માટે જાતે પ્રયત્ન કરે તેને એક્સપ્લોર કહેવામાં આવે છે। 5E પ્રતિમાનનું આ બીજું સોપાન છે। આ સોપાનમાં શિક્ષક એવી કેટલીક પ્રવૃત્તિઓનું આયોજન કરે છે કે જેના દ્વારા વિદ્યાર્થી તેના નિર્ધારિત જૂથમાં કાર્ય કરી સંકલ્પના પ્રક્રિયા અથવા કાર્યને સ્પષ્ટપણે ઓળખે છે અને તે સંબંધિત જ્ઞાનની સંરચના કરવાનું શરૂ કરે છે। એટલે કે આ સોપાનમાં શિક્ષક વિવિધ પ્રવૃત્તિઓનું આયોજન કરે છે જેમાં વિદ્યાર્થી ચોક્કસ જૂથમાં કાર્ય કરે છે અને કાર્યને ઓળખીને તેના અનુસંધાનમાં તેને સંબંધિત જ્ઞાન મેળવે છે। આ સમયે શિક્ષકની ભૂમિકા શૈક્ષણિક સામગ્રી પૂરી પાડનાર, વિદ્યાર્થીઓની ચર્ચાને યોગ્ય દિશા નિર્દેશ આપનાર અને અન્ય જરૂરી મદદ કરનાર તરીકેની હોય છે। એટલે કે આ સમયે શિક્ષક એક માર્ગદર્શક અને સહાયક તરીકેની ભૂમિકા ભજવે છે। આ પ્રક્રિયા દરમિયાન વિદ્યાર્થી દ્વારા પૂછવામાં આવતા વિવિધ પ્રશ્નોના ઉત્તર આપી શિક્ષક તેમને સહાયક બને છે। એટલે કે અમુક પરિસ્થિતિમાં જ્યારે કોઈ પ્રશ્ન ઉદ્ભવે ત્યારે શિક્ષક તેમને સહાયક તરીકે મદદરૂપ થાય છે। હવે આપણે એક્સપ્લોરનો ઉપયોગ જોઈએ। આ સોપાનમાં શિક્ષક એવી કેટલીક પ્રવૃત્તિઓનું આયોજન કરે છે કે જેના દ્વારા વિદ્યાર્થી તેના નિર્ધારિત જૂથમાં કાર્ય કરી સંકલ્પના પ્રક્રિયા અથવા કાર્યને સ્પષ્ટપણે ઓળખે છે અને તે સંબંધિત જ્ઞાનની સંરચના કરવાનું શરૂ કરે છે। વિદ્યાર્થી જૂથમાં કાર્ય કરે છે જેના પરિણામે વિદ્યાર્થી બધા જ સભ્યોના અનુભવોના આધારે સર્વસામાન્ય અનુભવોની આધારશિલાનું નિર્માણ કરે છે જે તેઓને આદાન પ્રદાન તથા પ્રત્યયની પ્રક્રિયામાં સહાયક નીવડે છે। એટલે કે વિદ્યાર્થી જ્યારે જૂથમાં કાર્ય કરે છે ત્યારે બધા જ સભ્યના અનુભવ તે પ્રાપ્ત કરે છે અને તેના આધારે તે અનુભવોની આધારશિલાનું નિર્માણ કરે છે જે તેમને પોતાના વિચારો આદાન પ્રદાન કરવામાં સહાયક નીવડે છે। શિક્ષક વિદ્યાર્થી માટે એક માર્ગદર્શકની ભૂમિકા ભજવે છે। તેઓ વિદ્યાર્થીને જરૂરી અધ્યયન સામગ્રી પૂરી પાડે છે તથા વિદ્યાર્થીના ધ્યાન કેન્દ્રીકરણમાં સહાય કરે છે। હવે આપણે શિક્ષકની ભૂમિકા જોઈશું। તે વિદ્યાર્થીને જૂથમાં કાર્ય કરવા પ્રોત્સાહિત કરે છે, એટલે કે શિક્ષક વિદ્યાર્થીને જૂથમાં કાર્ય કઈ રીતે કરી શકાય તે માટે પ્રોત્સાહન પૂરું પાડે છે। વિદ્યાર્થી એકબીજા સાથે આંતરક્રિયા કરે ત્યારે તેઓનું નિરીક્ષણ કરે છે, તેઓની આંતરક્રિયા સાંભળે છે અને તેઓનું સતત મૂલ્યાંકન કરે છે। એટલે કે જ્યારે વિદ્યાર્થીઓ આંતરક્રિયા કરે છે ત્યારે
શિક્ષક તેમનું નિરીક્ષણ કરીને તેમનું સતત મૂલ્યાંકન કરતા રહે છે. જરૂર જણાય ત્યારે પ્રશ્ન ઉંડાણ કૌશલ્યનો ઉપયોગ કરી વિદ્યાર્થીની શોધ ક્રિયામાં દિશા નિર્દેશ કરે છે. હવે આપણે વિદ્યાર્થીનું કાર્ય જોઈએ. તો વિદ્યાર્થી મુક્તપણે વિચાર કરે છે, પરંતુ તે પ્રવૃત્તિ અથવા અધ્યયન ક્રિયાની મર્યાદામાં જ વિચાર કરે છે. એટલે કે વિદ્યાર્થી પોતાની પ્રવૃત્તિના સંદર્ભમાં જ વિચાર કરતો હોય છે, આગાહી કે ઉત્કલ્પનાઓની ચકાસણી કરે છે અને પોતાના પ્રવૃત્તિ સંદર્ભે તે આગાહી કરે છે, અન્ય વિકલ્પો શોધે છે તથા અન્ય વિદ્યાર્થીઓ સાથે તેની ચર્ચા કરે છે. એટલે કે પોતાના પ્રવૃત્તિ સંબંધિત જે વિકલ્પો ઉપલબ્ધ હોય તેને શોધે છે અને તે વિકલ્પોની અન્ય વિદ્યાર્થીઓ સાથે ચર્ચા કરે છે. હવે આપણે ત્રીજું સોપાન જોઈશું, એક્સપ્લેન. 5E પ્રતિમાનનું આ ત્રીજું સોપાન છે. આ સોપાન વિદ્યાર્થી અગાઉના સોપાનમાં જે જ્ઞાન રચી શક્યો છે, સમજી શક્યો છે તેની સમજૂતી આપે છે. અહીં તે કથન, નિદર્શન અથવા પ્રવૃત્તિ દ્વારા પોતાની સમજ પ્રગટ કરે છે. એટલે કે આ સોપાનમાં વિદ્યાર્થી અગાઉ જે જ્ઞાન પ્રાપ્ત કર્યું છે તેની સમજ તે કથન, નિદર્શન અને પ્રવૃત્તિ જેવી વિવિધ પ્રયોગો દ્વારા આપે છે. એક્સપ્લેનનો ઉપયોગ. આ સોપાન દરમિયાન વિદ્યાર્થી પોતાના અમૂર્ત અનુભવોને પ્રત્યયન કરી શકાય તેવું સ્વરૂપ આપવાનો પ્રયત્ન કરે છે. વિદ્યાર્થી ભાષાના ઉપયોગ દ્વારા વિવિધ ઘટનાઓને તર્કબદ્ધ ક્રમમાં ગોઠવે છે. વિદ્યાર્થીઓ સ્વ સાથે પ્રત્યયન કરે છે, સહાધ્યાયો સાથે પ્રત્યયન કરે છે તથા શિક્ષક સાથે પ્રત્યયન કરે છે. એટલે કે વિદ્યાર્થીઓ પોતાની જાત સાથે તેમજ પોતાના મિત્રો અને શિક્ષક સાથે પણ પોતાના વિચારોની આપલે કરે છે. હવે આ સોપાનમાં આપણે શિક્ષકની ભૂમિકા જોઈએ. વિદ્યાર્થીઓએ તેમના શબ્દોમાં સંકલ્પનાઓ તથા વ્યાખ્યાઓની સ્પષ્ટતા કરવા માટે પ્રોત્સાહિત કરે છે. એટલે કે વિદ્યાર્થીઓ સંકલ્પનાઓ અને વ્યાખ્યાઓને પોતાના જ શબ્દોમાં રજૂ કરે તે માટે શિક્ષક તેમને પ્રોત્સાહન પૂરું પાડે છે. વિદ્યાર્થીઓ પાસેથી તેના વિચારો સંદર્ભે સ્પષ્ટતા તથા પુરાવા માગે છે. વિદ્યાર્થીઓ જે પોતાના વિચારો રજૂ કર્યા છે તે સંદર્ભે શિક્ષક વિદ્યાર્થીઓ પાસે પુરાવા માગે છે. ઔપચારિક વ્યાખ્યાઓ સ્પષ્ટતા તથા નવા શબ્દો જણાવે છે. એટલે કે શિક્ષક વિદ્યાર્થીઓને નવા શબ્દો જણાવી તેની સ્પષ્ટતા કરે છે. આ સોપાનમાં વિદ્યાર્થીનું કાર્ય શું હોય છે તે જાણીએ. સંભવિત નિરાકરણની સ્પષ્ટતા કરે છે અથવા જૂથના અન્ય વિદ્યાર્થીઓના પ્રશ્નોના ઉત્તર આપે છે. એટલે કે જ્યારે કોઈ પ્રશ્ન હોય તેના સમાધાન માટે સંભવિત નિરાકરણની સ્પષ્ટતા કરે છે અને વિદ્યાર્થીઓના જે પ્રશ્નો હોય તેના ઉત્તર આપવાનો પ્રયાસ કરે છે. જૂથના અન્ય વિદ્યાર્થીઓની સ્પષ્ટતાને ધ્યાનથી સાંભળે છે. જૂથના અન્ય વિદ્યાર્થીઓની સ્પષ્ટતા સંદર્ભે પ્રશ્નો કરે છે. નમસ્કાર, હું સ્વામી વિવેકાનંદ સર્વોદય બેંક એજ્યુકેશન કોલેજ મહેસાણાની પ્રશિક્ષણાર્થી સુથાર ખુશી, સેમિસ્ટર 4માં અભ્યાસ કરું છું. આજે હું તમને 5E મોડલ વિશેની ચર્ચા કરીશ. ફાઈવ ઈ મોડલ એ સંરચનાવાદ દ્વારા આપવામાં આવ્યું છે. આ 5E મોડલના મુખ્યત્વે 5 પ્રકાર પડે છે, એટલે કે મુખ્યત્વે કુલ 5 સોપાનો છે, જેમાંથી એન્ગેજ, એક્સપ્લોર, એક્સપ્લેન ની ચર્ચા આપણે અગાઉ જોઈ ગયા છીએ. હવે એલાબોરેટ અને ઇવેલ્યુશન ની સમજૂતી હું તમને આપીશ. તેમાંના એલાબોરેટ ની સમજૂતી આ મુજબ છે. એલાબોરેટ એટલે કે વિસ્તૃતિકરણ. વિસ્તૃતિકરણ એટલે કે તાર્કિક પરિણામો તારવવા. આ સોપાનમાં
વિદ્યાર્થીઓએ જે જ્ઞાનનું સર્જન કર્યું હોય તેને લગતા જ કાર્યો અને વર્તન કરવાની તેમને તક આપવામાં આવે છે, જેના લીધે તેમના જ્ઞાનનું વિસ્તરણ થાય છે. આ સોપાનમાં થતા અનુભવ દ્વારા તેમનું જ્ઞાન વિસ્તરે છે તથા તેમાં વધુ ચીવટ આવે છે. એલાબોરેટમાં શિક્ષકની ભૂમિકા શું હોય છે? તો એલાબોરેટમાં શિક્ષકની ભૂમિકા અધ્યયન કરેલ સંકલ્પનાઓ તથા કૌશલ્યનો ઉપયોગ વિદ્યાર્થી નૂતન પરિસ્થિતિમાં કરે તે માટે વિદ્યાર્થીને શિક્ષક પ્રોત્સાહન આપે છે. વિદ્યાર્થીઓને અન્ય વિકલ્પોનો ઉપયોગ કરવા માટે પણ શિક્ષક પ્રોત્સાહિત કરે છે. વિદ્યાર્થીને પ્રવર્તમાન માહિતી તથા પુરાવાઓથી વાકેફ કરે છે તથા તેમને કેટલાક પ્રશ્નો પણ શિક્ષક દ્વારા પૂછવામાં આવે છે, જેમ કે તમે કેટલું જાણો છો, તમે જે જાણો છો તેના સંદર્ભે તમે શું વિચારો છો વગેરે જેવા પ્રશ્નો શિક્ષક દ્વારા પૂછવામાં આવે છે. હવે એલાબોરેટમાં શિક્ષકની ભૂમિકા જોયા પછી એલાબોરેટમાં વિદ્યાર્થીની ભૂમિકા શું હોય છે? તો વિદ્યાર્થી નૂતન પરંતુ સમાન સંદર્ભ ધરાવતી પરિસ્થિતિઓમાં ઔપચારિક શબ્દો, વ્યાખ્યાઓ, સ્પષ્ટીકરણ તથા કૌશલ્યનો ઉપયોગ કરે છે. વિદ્યાર્થીએ પૂર્વ જે માહિતી પ્રાપ્ત કરી છે તેના આધારે પ્રશ્નો પૂછે છે, તે પ્રશ્નોનો ઉકેલ સૂચવે છે, તેના આધારે કેટલાક નિર્ણયો લે છે તથા પ્રયોગોનું આયોજન પણ વિદ્યાર્થીઓ દ્વારા એલાબોરેટ સંદર્ભે કરવામાં આવે છે. વિદ્યાર્થી પ્રાપ્ત કરેલ પુરાવાઓને આધારે તાર્કિક પરિણામ તારવે છે. સહાધ્યાયી મિત્રોની સમજની નોંધ પણ લેવામાં આવે છે તથા તેમના જ્ઞાનની ચકાસણી કરવાની પણ વિદ્યાર્થીને સ્વતંત્રતા આપવામાં આવે છે. હવે એલાબોરેટ જોઈ ગયા પછી આપણે ઇવેલ્યુશનની ચર્ચા કરીશું. ઇવેલ્યુશન શબ્દથી આપણે સૌ પરિચિત છીએ. આ શબ્દ આપણા રોજબરોજના જીવનમાં વણાયેલો છે. ઇવેલ્યુશન એટલે મૂલ્યાંકન. પરંતુ શાનું મૂલ્યાંકન? તો જે વિદ્યાર્થીઓએ જ્ઞાન પ્રાપ્ત કર્યું છે તેના સંદર્ભમાં વિદ્યાર્થીમાં શું અપેક્ષિત પરિવર્તન આવ્યું છે, જો આવ્યું છે તો કેટલું આવ્યું છે, જો નથી આવ્યું તો કેમ નથી આવ્યું વગેરેના સંદર્ભમાં પુરાવાઓ એકત્રિત કરવામાં આવે છે. આ તબક્કામાં વિદ્યાર્થીની સંકલ્પના અંગેની સમજ અને વિવિધ કૌશલ્યો કેટલે અંશે હસ્તગત કર્યા તેની માહિતી ઇવેલ્યુશન દ્વારા મેળવવામાં આવે છે તથા કેટલીક ઔપચારિક અને અનૌપચારિક પદ્ધતિઓનો પણ ઉપયોગ કરવામાં આવે છે અને તેના દ્વારા મૂલ્યાંકન કરવામાં આવે છે, જેમ કે શિક્ષક દ્વારા પાઠ આયોજન, ઓળખ યાદી તથા વિદ્યાર્થીનું નિરીક્ષણ વગેરે જેવી પદ્ધતિઓ દ્વારા શિક્ષક મૂલ્યાંકન કરી શકે છે. આ ઉપરાંત કોઈ પ્રોજેક્ટ, કોઈ ચોક્કસ કાર્ય માટે બનાવવામાં આવેલ પોર્ટફોલિયો વગેરે જેવી પદ્ધતિ દ્વારા પણ શિક્ષક ઇવેલ્યુશન એટલે કે મૂલ્યાંકન હાથ ધરી શકે છે. હવે ઇવેલ્યુશનમાં શિક્ષકની ભૂમિકા શું હોય છે? તો શિક્ષકની ભૂમિકા, શિક્ષક નૂતન સંકલ્પનાઓ તથા કૌશલ્યનું અમલીકરણ કરાવે છે. શિક્ષક વિદ્યાર્થીઓએ મેળવેલ જ્ઞાન અને કૌશલ્યનો ઉપયોગ તેઓ નવી પરિસ્થિતિમાં કઈ રીતે કરે છે તે અંગેનું મૂલ્યાંકન શિક્ષક દ્વારા હાથ ધરવામાં આવે છે. વિદ્યાર્થીએ પોતાના વિચારો તથા વર્તનોમાં લાવેલા પરિવર્તનોના સંદર્ભમાં શિક્ષક પુરાવાઓ એકત્રિત કરે છે. વિદ્યાર્થીને પોતાના અધ્યયન તથા જૂથ ક્રિયા પ્રક્રિયા અને સહાધ્યાયી મિત્રોનું પરીક્ષણ કરવાની સ્વતંત્રતા પણ આપવામાં આવે છે. ત્યારબાદ ઇવેલ્યુશનમાં વિદ્યાર્થીની ભૂમિકા શું હોય છે? તો વિદ્યાર્થીની ભૂમિકા, વિદ્યાર્થી સ્વયં એટલે કે પોતાની જાતને પ્રશ્ન પૂછે છે કે આ શા માટે બન્યું હશે, હું આ વિશે પહેલેથી શું જાણું છું, જેવા પ્રશ્નો પૂછીને વિદ્યાર્થી પોતાની જાતનું મૂલ્યાંકન જાતે જ હાથ ધરે છે તથા વિદ્યાર્થી વિષય વસ્તુમાં રસ દાખવી શકે છે. આજે આપણે 5E મોડલ અંતર્ગત
એલાબોરેટ અને ઇવેલ્યુશનની સમજૂતી મેળવી.